સમગ્ર વિશ્વમાં હાથ વણાટની ચીજવસ્તુઓની ખૂબ જ માંગ છે, પરંતુ ડીસામાં સદીઓથી ચાલી રહેલો હાથ વણાટનો ઉદ્યોગ હવે સરકારની નીતિના કારણે મૃતપ્રાય અવસ્થામાં પહોંચી ગયો છે અને હવે હસ્તકળા સાથે જોડાયેલા કારીગરો લુપ્ત થતા આ વ્યવસાયને બચાવવા માટે સરકાર સમક્ષ મદદની મીટ માંડીને બેઠા છે. એક સમય હતો કે ભારતને સોની કી ચીડિયાના દેશ તરીકે ઓળખવામાં આવતો હતો અને સમગ્ર વિશ્વમાં ભારતમાંથી બનતી ચીજવસ્તુઓની પણ માંગ હતી. તે સમયે ભારત વિશ્વમાં હાથ વણાટની ચીજવસ્તુની બનાવટ કરવામાં ખૂબ જ સમૃદ્ધ દેશ માનવામાં આવતો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા રાજપુર વિસ્તારની વાત કરીએ તો અહીં પણ એક સમય હતો કે જ્યારે હાથ વણાટનો ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો હતો. બનાસ નદીના કિનારે વસેલા ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં એક સમય હતો કે અહીં લગભગ 70-80 જેટલા હેન્ડપ્રિન્ટના કારખાના આવેલા હતા અને હજારો લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને રોજગારી મેળવતા હતા. તે સમયે હાથથી તૈયાર થયેલા આ કાપડની વિશ્વભરમાં ખૂબ જ માંગ હતી. રાજપુરમાં હાથથી તૈયાર થતા સાડીઓથી માંડીને અન્ય કાપડની ખૂબ જ મોટી માત્રાનું ઉત્પાદન થતું હતું, પરંતુ સરકારની હસ્તકળા ઉદ્યોગ પ્રત્યેની ઉદાસીનતાને પગલે આજે આ ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં પહોંચી ગયો છે. એક સમયે રાજપુરના 70-80 કારખાના ધમધમતા હતા, તે અત્યારે ઘટીને માત્ર 2 થઈ ગયા છે અને ગણ્યા ગાંઠ્યા લોકો જ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત હવે આગામી સમયમાં આ હસ્તકળા ઉદ્યોગ નાશ થવાની કગાર પર પહોંચી ગયો છે. હવે અમારું જે આ કામ છે એને બ્લોક પ્રિન્ટ કહેવાય છે. જે બ્લોક હોય છે હાથથી જ અમે પ્રિન્ટ કરતા હોઈએ છીએ, પણ અમારા બાપદાદાઓ વર્ષોથી કામ કરતા આવ્યા છે. તે બધું આ માલ પહેલાં તો અમે પ્રિન્ટ કરતા હતા, તો એમાંથી બહેનો ઘાઘરાઓમાં પહેરવેશ થતો હતો, બીજા ઓઢળામાં પહેરવેશ થતો હતો. અહીંયા આગળ અમારે નદી ચાલતી હતી, નદીની અંદરમાં ધોવાનું કામ ચાલતું હતું. પછી અમારા ગૃહસ્થ જે અમારા ઘર હોય ત્યાં આગળ અમારી જગ્યા અમે રાખતા મોટી, ત્યાં આગળ અમે 2-4 કારીગરો પણ રાખતા. પણ એવી રીતે કહેવાનો મતલબ શું કે બહુ પુષ્કળ પ્રમાણમાં કામ થતું. કેટલા કારખાના, 40-50 કારખાના અહીંયા આગળ હતા. બધાએ આના ઉપર કેટલા મજૂર ભાઈઓ નપતા, કેટલાઓનું ઘર પરિવાર નપતું. અને હવે શું ટૂંક સમયમાં થોડા થોડા દિવસે આનું ચલણ બિલકુલ ઓછું થતું જાય છે. મિલો ધડાધડ એમનો માલ પ્રોડ્યુસનો તૈયાર કરીને મૂકતી હોય છે, સસ્તામાં આપતી હોય છે. તો અમે સરકારશ્રીને રજૂઆતો કરેલી આગળ 1-2 વખત કે ભાઈ અમને તમે થોડુંક અમારા ઉપર ધ્યાન આપો અને તમે તમારો પોતાનો માલ અમને આપો તો અમે પ્રિન્ટ કરીએ, તો અમારા મજૂર ભાઈઓ નભી રહે, અમારા ગૃહસ્થ જીવનની અંદર જે પણ પરિવારો છે એમને પણ, જે આ કારીગરો છે એના જે જાણે છે તો એ પણ નભી રહે. પણ સરકારશ્રી અમને કામ આપ્યું, પણ 5-10% જ કામ અમને આપેલું. બાકી હવે અમારે શું છે કે પોતાનું માર્કેટમાં અમારે જઈને માલ લાવવો પડે, પણ હવે શું છે કે પોતાનું કાપડ લાવવા માટે બહુ અત્યારે અમને મોંઘું પડે. સરકાર સાહેબ અમને પોતાનું કાપડ આપીને અમે એમને પ્રિન્ટ કરીને આપીએ તો અમને એમને મજૂરી મળે, તો અમે કારીગરોને પણ આપી શકીએ. એટલે અમારે શું ગુજરાન ચાલુ થાય. હવે અમારે ક્યારે માલ લઈ અમે ખરીદી કરીએ અને ક્યારે અમે તૈયાર કરીએ એટલું શું, એટલા પ્રમાણમાં પેમેન્ટ પણ નથી હોતું લોકો પાસે. અમારા કારખાના જે 2-4 કારખાના વધ્યા છે હાલમાં, એ હાલમાં પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. અને બીજું તો શું છે કે હમણાં મોટાભાગે માલ બધો મિલોમાંથી આવતો હોય. મિલોનું શું કેમિકલવાળું હોય છે, અમારું કામ કોઈ કેમિકલવાળું કામ હોતું જ નથી. અમારું કેમિકલ વગરનું જ કામ હોય છે કે અમે જાતે જ કલર બનાવતા હોય છે વેજીટેબલથી. વેજીટેબલના કલર જે કહેવામાં આવે છે, જે કુદરતી કલરો હોય છે, જે શરીરને કોઈ નુકસાન નથી કરતા, શરીરને ઉલટો ફાયદો આપે છે, કોઈની અંદર કેમિકલ નથી હોતું. છતાં પણ હવે અમારે એના ધંધા માટે બળખા મારવા પડે છે કે બહુ અમે કેટલું બધું કામ અમે કાઢી નથી. પ્રોડક્શન પણ અમારું ઓછું નીકળતું હોય છે. તો કહેવાનો મતલબ શું કે કારીગરો અમારે માલ અમને મળે, પૂરતા પ્રમાણે માલ મળે તો અમે કારીગરો પણ રાખી શકીએ, પ્રોડક્શન એમનું અમે માર્કેટની અંદર જાહેર પણ કરી શકીએ. મૃતપાય અવસ્થામાં પહોંચેલો આ ઉદ્યોગ એક સમયે ભારતની ઓળખ હતો અને આ ઉદ્યોગથી થતા ઉત્પાદનથી જ આકર્ષાઈને અંગ્રેજો ભારત આવ્યા હતા. પરંતુ સરકારની ઉદાસીનતાના લીધે ભારતની આ ઓળખ હવે ભૂંસાવા માંડી છે. ત્યારે વર્તમાન સમયમાં ભૂલાતી જતી કળાને સાચવીને બેઠેલા જૂજ લોકો માંગ કરી રહ્યા છે કે જો સરકાર દ્વારા આ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવામાં આવે અને નિકાસ માટેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ભૂલાતી જતી આ કલાને ફરી એકવાર જીવંત બનાવીને આ ઉદ્યોગને ફરી એકવાર ધમધમતો કરી શકાય તેમ છે.
આ ઉપરાંત સરકારની નીતિઓથી નિરાશ થયેલા આ કારીગરો જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા કચ્છ જિલ્લાના હસ્તકળા ઉદ્યોગને જેટલું પ્રોત્સાહન આપવામાં આવે છે તેટલું પ્રોત્સાહન જો બનાસકાંઠા જિલ્લાના આ હસ્ત ઉદ્યોગને આપવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે અને સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લા સાથે કરવામાં આવી રહેલો આ અન્યાય સરકાર દૂર કરે. આ જે કોટન ઉપર જે ડાઈંગ પ્રિન્ટિંગ થાય છે એનું ખૂબ જ ડિમાન્ડ છે અહીંયા. અને અત્યારે પરિસ્થિતિ એવી અત્યારે આ ધંધાની પરિસ્થિતિ એવી છે કે સરકાર તરફથી કોઈ પ્રોત્સાહન અમને મળી રહ્યું નથી. એના કારણે આ ધંધો બિલકુલ પહેલાં ધમધમાટ ચાલતો હતો, અત્યારે બિલકુલ મૃતપ્રાય ઉપર છે. પહેલાં 70-80 કારખાના ચાલતા હતા, એની જગ્યાએ અત્યારે 1 કે 2 યુનિટ ચાલે છે નાના નાના. એમાં અમારા જેવા હવે બીજો કોઈ ભણ્યા ગણ્યા નથી એટલે આ ધંધો ટકાઈને બેસી રહ્યા છીએ. બાકી સરકારશ્રીનો કોઈ પણ સપોર્ટ મળી જાય અને જેવો સપોર્ટ સરકાર કચ્છવાળાને કરે છે, ભુજવાળાને, અજરખવાળાને કરે છે, એવો સપોર્ટ અમને કરતી હોય તો આ ધંધો ઘણો જીવંત થઈ શકે એમ છે. કેટલાય ફેમિલીઓ આની અંદર બેકાર બેઠા છે, એમને રોજીરોટી મળી શકે એમ છે. પણ હવે સરકારના ઉપર નજર છે કે સરકાર કરે તો આ વસ્તુ થાય. કેન્દ્ર સરકાર દ્વારા સ્કિલ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારતના અનેક પ્રાચીન હસ્તકળાના ઉદ્યોગોને જીવંત કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે ભૂલાતા જતા આ હાથકામના છાપકામના ઉદ્યોગ માટે સરકાર પણ નિકાસની વ્યવસ્થા કરવામાં આવે તો ભારત વિશ્વમાં હાથ છાપકામની વસ્તુની નિકાસ કરનાર મોટો દેશ બની શકે તેમ છે અને તેનાથી સ્થાનિક કારીગરોને રોજગારી આપવા ઉપરાંત દેશમાં વિદેશી હુંડિયામણમાં પણ વધારો કરી શકાય તેમ છે. એક સમયે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા રાજપુર વિસ્તારમાં 100 જેટલા પરિવારો બ્લોક હેન્ડ પ્રિન્ટ સાથે જોડાયેલા હતા અને આ ધંધો ફૂલ્યો ફાલ્યો હતો. પરંતુ સરકારની ઉદાસીનતાના કારણે આ ધંધો અત્યારે પડી ભાગ્યો છે અને મૃતપાય અવસ્થામાં પહોંચી ગયો છે. એક સમયે જે વ્યવસાય લગભગ 70થી વધુ પરિવારોને ધંધો રોજગાર આપતો હતો તે અત્યારે માત્ર 2 કે 3 પરિવાર જ તેમાં જોડાયેલા છે. પરિવારોનું માનવું છે કે સરકાર દ્વારા જેટલો આ ધંધાના વિકાસ માટે કચ્છમાં રસ દર્શાવવામાં આવી રહ્યો છે તેટલો રસ જો બનાસકાંઠા જિલ્લામાં દર્શાવવામાં આવે તો અસંખ્ય પરિવારોને પણ રોજીરોટી મળી શકે છે અને મૃતપાય થતાં આ ધંધાને ફરીથી જીવંત બનાવી શકાય તેમ છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.